ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપે ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનને સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે આળસ ન કરવી એ જ અમૃત પદ છે. જે કાર્ય અત્યારે કરી શકાય છે તેને કલાકો પછી કરવાની મનોવૃત્તિ રાખવી એ આળસની નિશાની છે. એક કામ હાથમાં લીધું અને કરતા ગયા તો ઘણા બધા કાર્યો પૂરા થઈ શકશે. ઘણા બધા કામો એક સાથે લેતા પહેલા કયું કાર્ય કરવું એ જ મુજબમાં સમય વીતી જાય છે અને એક પણ કાર્ય વ્યવસ્થિત રીતે પૂરું થતું નથી. આથી જે કામ આજે અને અત્યારે થઈ શકતું હોય તેને કાલ માટે ન છોડતા તાત્કાલિક કરવું જોઈએ. બીજી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે એક સાથે વધારે કામ હાથમાં ન લેતા, કારણ કે કોઈ પણ કાર્યમાં પૂરું ધ્યાન અને ઉત્સાહ ન રાખવાથી સફળતા મળી શકતી નથી. આથી એક કામ હાથમાં લો અને વારા ફરતી પૂરા કરો, નહીં તો તે બધા કાર્ય અધૂરા રહેશે અને કોઈ પણ કામ પૂરું થયા વગર તેનું ફળ મળશે નહીં. એટલે જ કહેવાય છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન તત્પર, લભતેન્દ્રિય કાર્યમાં તત્પર, સૈમી અને શ્રદ્ધાઓને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આળસ એક પ્રકારનો અંધકાર છે જે મનુષ્યના આત્મા અને શક્તિઓ પર પોતાનો અધિકાર સ્થાપી દે છે. યાદ રાખો, નકામાપણું અને આળસમાં પણ એક પ્રકારનું ગંદુ આકર્ષણ છે. લાખો લોકો આળસના ગંદા કુવામાં પડેલા છે અને તેને જ શ્રેષ્ઠ માની રહ્યા છે. તેમણે પોતાના જીવન પાસેથી વધારે ને વધારે કામ લેવા કમર કસી તૈયાર થઈ જવું જોઈએ. આળસ્ય હી મનુષ્યના શરીરસ્યો મહારિપુષ, એટલે કે મનુષ્યના સૌથી મોટો શત્રુ આળસ જ છે. અખંડ જ્યોતિ November 1951 પેજ નંબર 20. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.